नमस्कार, हूँ छु વ્યંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણના બહાને 16 રાજ્યોના લોકો સાથે કરોડોની ઠગાઈ કરી। સુરતથી 6 ભેજા બાજુની ભરૂચ પોલીસે પડ્યા। અંકલેશ્વરના વેપારીએ રૂપિયા 37.61 લાખ ગુમાવ્યા। ભેજાબાદ ટોટકીનું દુબઈ કનેક્શન પણ ખુલ્યું। મહાઠક કિરણ પટેલની પત્ની માલિની પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરી। भाजप सांसद मनसुखभाई वसावाना आक्षेपो बाद नर्मदा जिल्लानुं राजकारण गरमायुं। डेडियापाड़ाना धारासभ्य चेतर वसावाए भाजप सांसद मनसुखभाई वसावाने पत्र लखी जाहेरमां चर्चा करवा खुल्लो पड़कार फेंक्यो। भरूचनी दीकरी शिवानी सुतरिया राष्ट्रीय कक्षाए झटकी। ऑल इंडिया सिविल सर्विसेस चेस टूर्नामेंटमां गोल्ड मेडल मेळव्यो। अंकलेश्वरना हवामहल पासे हाईवेनी बाजुमां युवकनी थयेल हत्यामां एक झड़पायो, एक वोन्टेड। मृतक जयंती तड़वीनी हत्या तेना बे मित्रोए करी हती। त्रणेय वच्चे नजीवी बाबते झगड़ो थता पत्थर मारी हत्या करी। गोल्ड ट्रेडिंग में रोकाणना बहाने 16 राज्योना लोको साथे करोड़ोनी ठगाई करनार 6 भेजा बाजोने भरूच पोलीसे सूरतथी झड़पी पाड्या हता। सदर गुनाना फरियादीने तेओना व्हाट्सएप नंबर पर एसली नामनी व्यक्तिए व्हाट्सएप मोबाइल नंबर थी संपर्क करी गोल्ड ट्रेडिंग करवा माटे वातचीत करी। शुरुआत में करेल ट्रेडिंग में वधु रिटर्न आपी जे बाद 40% जेटलू रिटर्न आपवानी लोभामणी लालच आपी विश्वास में लई IGXIND.com नामनी डमी वेबसाइट बनावी तेमां लॉगिन करावी अलग अलग समय अलग अलग बैंक एकाउंट में कुल रुपया 37,61,691 भरावी डमी बनाएल वेबसाइट तथा व्हाट्सअप नंबरो ने बंद कर छेतरपिंडी करी हती। जे बाबते साइबर क्राइम पोलिस स्टेशन द्वारा टेक्निकल एनालिसिस तेमज ह्यूमन रिसोर्स तथा बैंक एकाउंटोनी माहिती मेळवी एनालिसिस करी सदर गुनामां उपयोगमां लेवामां आवेल बैंक एकाउंट ओपन करना तेमज गुनामां उपयोगमां लेवामां आवता सीम कार्ड एक्टिव करता ईसमोने सूरत खातेथी धरपकड करेल छे। तेमज सदर आरोपीओ द्वारा खोलावेल बैंक एकाउंट थकी भारतना 16 राज्योमां छेतरपिंडी करेल छे। जेमां साइबर क्राइमनी फरियाद माटे कार्यरत करवामां आवेल भारत सरकारना महत्वाकांक्षी प्रोजेक्ट NCCRP पोर्टल ऊपर सर्च करता कुल 86 तेमज अन्य 10 मळी कुल 96 फरियाद होवानुं जाणवा मळेल छे। આ કામના આરોપીઓ દ્વારા ડમી વેબસાઇટ બનાવી ઇન્ટરનેશનલ વોટ્સએપ નંબરોથી મોટા ઉદ્યોગપતિઓ મોટા વેપારી તથા નોકરિયાત વર્ગની સાથે સંપર્ક કરી ગોલ્ડ ટ્રેડિંગ કરવા માટે વિશ્વાસ આપી શરૂઆતમાં કરેલ ટ્રેડિંગમાં વધુ રિટર્ન ભોગ બનનારને તેઓના બેંક ખાતામાં પરત આપી વિશ્વાસ કેળવી ત્યારબાદ મોટી રકમ તથા 40% રિટર્નની લાલચ આપી તેઓ દ્વારા બનાવેલ ફેક વેબસાઇટ પર ભરેલ રૂપિયા સામે વધુ રિટર્ન મેળવેલ હોય તેવી ફક્ત આંકડાકીય માહિતી વેબસાઇટ ઉપર દર્શાવી વધુ લોભ લાલચ આપી પૈસાના ઉપાડવા માટે જણાવી વધુ ટ્રેડિંગ કરવાનું કહી અંતે જ્યારે ભોગ બનનાર પૈસા રિટર્ન મેળવવાની માંગણી કરે ત્યારે આ કામના આરોપીઓ દ્વારા તેઓની વેબસાઇટ તેમજ ઇન્ટરનેશનલ વોટ્સએપ મોબાઈલ નંબરો બંધ કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી। આ કામના આરોપીઓ દ્વારા લેબર વર્ક તેમજ છૂટક મજૂરી કામ કરતા વ્યક્તિઓના મિત્રોનો સંપર્ક કરી આર્થિક રીતે નબળા વ્યક્તિઓને લોન આપવા માટેના ખોટા પેમ્પલેટ છપાવી તેમાં ડમી મોબાઈલ નંબરો લખી લોન અપાવવાના બહાને તેઓનો સંપર્ક કરી એક જગ્યાએ ભેગા કરતા હતા। ત્યારબાદ આ કામના આરોપીઓ ભેગા થઈ સદર ગુનામાં પકડાયેલા બેંકના ડેપ્યુટી મેનેજરને કમિશન આપી તેમના થકી અન્ય અલગ અલગ બેંકોના મેનેજરોનો સંપર્ક કરી લોન ઈચ્છુક વ્યક્તિઓ તેઓને પોતાના આધાર કાર્ડ તેમજ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી બેંક એકાઉન્ટ ઓપન કરતા ત્યારબાદ આ કામના આરોપીઓ દ્વારા લોન ઈચ્છુક વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ખુલતા તેઓના મોબાઈલ નંબર પર આવતા ઓટીપી નંબર ખોટી રીતે મેળવી લઈ તેમાં મોબાઈલ નંબર એટીએમ સેન્ટરમાં જઈ બદલી દુબઈના તેમજ દુબઈ ખાતે મોકલાયેલ પ્રી એક્ટિવ મોબાઈલ નંબરો રજીસ્ટર કરી ખોલ્યા હતા। તમામ બેંક એકાઉન્ટોનું ઓનલાઈન એક્સેસ મેળવી લેતા હતા। આ કામના આરોપીઓ દ્વારા લોન ઈચ્છુક વ્યક્તિઓને બેંક એકાઉન્ટ ખોલ્યા બાદ તેઓ પાસેથી બેંકની કીટ જેમાં એટીએમ કાર્ડ ચેકબુક પાસબુક વગેરે મેળવી લઈ એકાઉન્ટની માહિતીની પીડીએફ ફાઇલ બનાવી દુબઈ ખાતે મોકલી આપતા હતા। સદર આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેવા માટે ડમી સિમ કાર્ડનો જથ્થો મેળવી અમુક નંબરો પોતે રાખી વારંવાર બદલતા રહેતા તથા અમુક નંબરોનો જથ્થો દુબઈ ખાતે પણ મોકલી આપતા હતા। આ કામના એક આરોપી દ્વારા સુરત વિસ્તારમાં સિમ કાર્ડ વેચવા માટે છત્રી લગાવી અન્ય આરોપીઓને પ્રી એક્ટિવ સિમ કાર્ડનો જથ્થો પહોંચાડવા માટે લેબર વર્ક તેમજ મજૂરી કામ કરતા વ્યક્તિઓ જ્યારે નવો સિમ કાર્ડ લેવા આવે અથવા મોબાઈલ નંબરને પોર્ટ આઉટ કરવા માટે જતા જે સમયે એક વ્યક્તિના અલગ અલગ બહાના હેઠળ વારંવાર ફિંગરપ્રિન્ટ તેમજ લાઈવ ફોટો લઈ તેઓના નામે જુદી જુદી કંપનીના સિમ કાર્ડ એક્ટિવ કરાવી લેતા અને આવેલ વ્યક્તિને ફક્ત એક જ સિમ કાર્ડ આપતા હતા અને અન્ય સિમ કાર્ડ સદર ગુનાના અન્ય આરોપીઓને પહોંચાડતા હતા। આ અંગે અટક કરેલ આરોપીઓમાં અબ્દુલ રહેમાન ઉર્ફે બાપુ, શબ્બીર હુસેન, સેકલેન સરફુદ્દીન શેખ, સદ્દામ હુસેન શેખ, કૃષ્ણકુમાર ઉર્ફે બિટ્ટુ, કમલેશ કુમાર તિવારી, યાસીન ઇકબાલ સત્તાર વોરા, સોહેલ મહેમૂદ મલિક ઉમર 37 રહેવાસી સુરતનો સમાવેશ થાય છે। અત્યાર સુધીમાં અમે 6 આરોપી પકડ્યા છે, જેમાં એક બેંક મેનેજર પણ છે। આ જે આરોપીઓ છે એમાંના સુરત સિટી અને સુરત ગ્રામ્યના કઠોર ગામનો એક આરોપી છે, જેમાં એક આરોપી યાસીન કરીને જે છે એણે
खोटा सीम कार्ड बनावीने अने एना आधारे बैंक अकाउंट खोलावीने बैंक मैनेजर जे छे कृष्ण कुमार तिवारी एनी मदद थी अलग अलग बैंकों में फ्रॉड अकाउंट खोलावेला हता अने ए अकाउंट जेना नामे खुलेला छे ए एनो संपर्क करता जाणवा मळेल के ते कोई मजूरिया टाइपना के एवा टाइपना लोको हता अने एना एने झांसामां लईने के एनी विगतो मेळवीने अने एना आधारे खोटू सीम बनावी लेता। साथे साथे ए लोको आजे यासीन छे ए कोई व्यक्तिनू अकाउंट खोलावा सीम लेवा माटे जे फिंगरप्रिंट ने लेवानू होय छे व्यवस्थित नथी आवी रही फोटो व्यवस्थित नथी आवी रह्यो एम करीने त्रण चार वार एनी विगतो लई लेता अने एवा त्रण चार सीम कार्ड एना आधारे मेळवी लेता एमांथी एक सीम कार्ड जे छे जे ते फरियादीने आपता अने बाकीना सीम कार्डना आधारे आ रीतना फ्रॉड अकाउंट खोली लेता हता। अने आ प्रकारे अत्यार सुधीमां ए जे फरियादी हता एना पैसा छे ए लगभग 7 अकाउंटमां गयेला छे अने एनुं जे सेकंड लेयर छे एनी पण तपास चाली रही छे। अत्यार सुधी खास तो એવું ધ્યાનમાં આવ્યું છે કે જે ફરિયાદીના પૈસા બીજા અકાઉન્ટમાં જતા એ પણ પોતે વિક્ટીમ હોય અને એને પણ લોભામણી જાહેરાતના આપીને એને જે રિટર્ન આપવાનું હોય એમાં એ પૈસા વપરાયેલા હોય એટલે આ આખું એક મલ્ટીલેયર જે સ્કેમ કહી શકાય એ પ્રકારનું એ લોકો સ્કીમ ચલાવતા હતા। એના મેઇન જે મુખ્ય આરોપીઓ છે અનવર અને મેક્સ, જે અનવર છે એ મૂળ સુરતનો છે અને આ જે પૈસા છે એ ફાઇનલી દુબઈ ગયેલાનું અત્યાર સુધીની તપાસમાં ખુલેલું છે અને જે મેક્સ છે એ યુએઈનો રહેવાસી છે અને આ સીમ કાર્ડ જે છે એના નામે અકાઉન્ટ ખુલીને એનું એ લોકો આખું પ્રોપર એનો રેકોર્ડ પણ રાખતા હતા અને એ નેટ બેન્કિંગનો જે રેકોર્ડ છે એ યુએઈ પણ મોકલતા હતા। કૃષ્ણકુમાર તિવારીના પણ સંપર્કો બેંક ડિટેલમાં મળેલા, સોરી મોબાઈલમાં વોટ્સઅપથી મળેલા છે। અત્યાર સુધીનું જે 32 કરોડનું ફ્રોડ ધ્યાન પર આવેલું છે અને હજી પણ એની અંદર વધારો થઈ શકે એમ। મહાઠક કિરણ પટેલની પત્ની માલિની પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જંબુસરની રુદ્ર બંગલો સોસાયટીમાંથી ધરપકડ કરી હતી। કાશ્મીરમાં પીએમઓના અધિકારીની ખોટી ઓળખ આપી હાઈ સિક્યુરિટી લઈને ફરતા કિરણ પટેલના અનેક કારનામા બહાર આવ્યા હતા। ઠક કિરણ પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પૂર્વ મંત્રીના ભાઈ નવા પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપી બંગલો રિનોવેશન કરાવવાનું કહીને બંગલો પચાવવા કોર્ટમાં ખોટો દાવો કરીને નોટિસ મોકલી હતી। તે મામલે પૂર્વ મંત્રીના ભાઈએ ક્રાઇમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાતા જ માલિની ફરાર થઈ ગઈ હતી, જેની ક્રાઇમ બ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરી છે। ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાના આક્ષેપો બાદ નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાને પત્ર લખીને જાહેરમાં ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો છે। ભાજપ સાંસદ મનસુખ વસાવાના નામી પત્ર વિશે વાત કરતા જણાવ્યું હતું કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પાસે નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ ખંડણી માંગે છે અને હપ્તા માંગે છે, જેથી વિકાસના કામો સારા થતા નથી તેવી વાતને સ્વીકૃતિ આપી હતી। ઉપરાંત સંકલન મીટિંગમાં પણ આ બાબતે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું તેવું પણ જણાવ્યું હતું। જો કે આ આક્ષેપો તેઓએ તમામ પક્ષના નેતાઓ પર લગાવ્યા હતા, ત્યારે આ બાદ આપના નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ભાજપ સાંસદને પત્ર લખીને જાહેરમાં ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો છે। પત્રમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સંબોધીને લખ્યું છે કે આપે પત્ર લખીને તથા પ્રેસ મીડિયાને સંબોધીને નર્મદા જિલ્લાના ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના આગેવાનો, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પાસે નિયમિત હપ્તા ઉઘરાવતા હોવાના અને ગદ્દાર હોવાના ગંભીર આક્ષેપ લગાવેલ છે। આ નેતાઓમાં નામજોગ મારૂ મોતીભાઈ વસાવા, શંકરભાઈ વસાવા નર્મદા જિલ્લા પંચાયત માજી પ્રમુખ, પર્યુષાબેન વસાવા નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તથા નાનાભાઈ રવિ દેશમુખ તથા કોર્પોરેટર વીરુભાઈ દરબાર તેમજ પાર્ટીના નેતાઓ પર હપ્તા ઉઘરાવવાના અને ગદ્દાર હોવાના આક્ષેપ આપે લગાવેલ છે, જેનાથી અમારા પરિવાર, સગા સંબંધીઓ, સમર્થકો અને જાહેર જનતા આ બાબતે ખુલાસા માંગી રહ્યા છે। આપે જેટલા આગેવાનો પર નામજોગ આરોપ લગાવેલા છે એ નામ બંધારણીય હોદ્દા પર લોકો, લોકપ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે, જેથી આ બાબતનો રૂબરૂ પુરાવા સાથેનો ખુલાસો અનિવાર્ય બની રહે છે, જેથી આપને આ પત્ર મળ્યાને પછી દિન 3માં નર્મદા જિલ્લાના કોઈપણ સ્થળે આપની અધ્યક્ષતામાં પ્રેસ મીડિયા અને જાહેર જનતાને બોલાવી આ ભ્રષ્ટાચાર અંગેની ખુલ્લી ચર્ચાઓ રાખી ઉજાગર કરો તેવી માંગણી છે। જો આપ આમ કરવામાં નિષ્ફળ જશો તો દિન 7 પછી અમને તમામને રાજકીય રીતે વિતરી નાખવામાં અને છબી ખરડાવવા બદલ આપ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી। ભરૂચના લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પત્ર લખ્યો છે કે અહીંના આપના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ પરીસાબેન વસાવા, ભાજપના નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વસાવા, માજી વનમંત્રી અને માજી ધારાસભ્ય મોતીલાલ વસાવા, માજી જિલ્લા પંચાયતના પ્રમુખ શંકરભાઈ વસાવા અધિકારીઓ અને એજન્સીઓને દબાવીને ભ્રષ્ટાચાર કરે છે એવા આક્ષેપ લગાડ્યા છે। ખરેખર બધા જાણે છે હું
जिला संकलन में अमे बधाए खूब प्रश्नों उठाया था बाबत ने लईने के अधिकारी ने एजेंसी पदाधिकारी ने विश्वास में लीधा वगर बारोबार आयोजन कर दीधु अने कोना इशारे कर्यु छे अने एमां मनसुख भाई ना घरना अने मनसुख भाई साथे जे आगळ पाछळ फरवा वाळा ना इशारे विकासशील तालुकानो पछात जिल्लाना तमामे तमाम पैसानो बारोबार आयोजन थयेलु हतु अने ए बाबतने लईने हुं पोते 23 तारीखे धरणा पर बेसवानो हतो त्यारे मने धरणा पर पण बेसवामां नहोता दीधा ज्यारे आजे स्वबचाव माटे अने पोताना मळतियाने बचाववा माटे मनसुख भाईए सी आर पाटिल ने पोताना लेटरपेड पर आ फरियाद करेली छे ए पाया विहोणी छे अने मनसुख भाई ने खबर छे एम आ रेलो एमना घर सुधी जवानो छे अने एमनी टिकिट कपावानी छे एटले मनसुख भाईए आ पाणी पहेला पाड बांधी छे परंतु अमे केवा मांगीए छे तमे अमे धरणा पर बेसवाना हता अधिकारीओ खोटू कर्युं छे जे लोकोने जे जरूर छे एनी जग्याए एमने वधारे पैसा क्यां मळशे ए करेलुं छे अने ए पण એમના મળતિયાઓના ઇશારે કરેલું છે ત્યારે આ રેલો મનસુખભાઈ સુધી ના જાય પોતાની ટિકિટ બચી જાય એના લીધે મનસુખભાઈ આ પાયાવિહોણા આક્ષેપો કર્યા છે ખરેખર અમે જિલ્લા પંચાયતના પ્રમુખ પરિષાબેન વસાવા હોય દર્શનાબેન વસાવા હોય મોતીલાલભાઈ વસાવા હોય કે શંકરભાઈ વસાવા હોય અમે ખૂબ સારું લોકોનું કામ કરીએ છીએ જે મનસુખભાઈને પચતું નથી અને મનસુખભાઈને પોતે આદિવાસીના મસીહા બનીને રહેવાનું છે અને એનાથી આગળ કોઈ જાય નહીં એ મનસુખભાઈની નીતિ છે અમારે કોઈ મસીહા બસીયા બનવાનું નથી અમારા તો ફક્ત લોકો ઉદાહરણ આપે એટલું જ કામ અમારે કરવાનું છે એટલે આ મનસુખભાઈએ પાયાવિહોણી અને મીડિયામાં રહેવા માટે લેટર લખેલો છે અને અમારા પર આક્ષેપ કરેલા છે જેની સામે અમે આવનાર સમયમાં કોર્ટમાં પણ જવાના છે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું અને મનસુખભાઈને કહેવા માંગીએ છીએ તમારા પર કોઈ પણ અધિકારીની ફરિયાદ હોય એજન્સીની ફરિયાદ હોય તો જાહેર કરો અમે પણ જાહેર મંચ પર આવવા તૈયાર છે અને અગર તમે જાહેર નહીં કરશો તો આવનાર સમયમાં ધરણા પર બેસીશું અને તમારા પર માનહાનિનો કેસ પણ અમે કરીશું મૂળ ભરૂચની અને હાલ ગાંધીનગર ખાતે નાણાં વિભાગમાં નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતી શિવાની સુતરિયાએ રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ ચેસ ટુર્નામેન્ટમાં પહેલી વખત ગુજરાત વતી ગોલ્ડ મેડલ જીતી ભરૂચ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે એડવોકેટ રાજેન્દ્ર સુતરિયાની દીકરી શિવાની સુતરિયા ગાંધીનગર ખાતે નાણાં વિભાગમાં નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવે છે તાજેતરમાં ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે વિશ્વનાથ આનંદ ચેસ હોલ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ ચેસ ટુર્નામેન્ટમાં ગુજરાતની મહિલા ટીમમાંથી ભાગ લીધો હતો શિવાની સુતરિયાએ વ્યક્તિગત ટુર્નામેન્ટમાં પહેલા રાઉન્ડમાં તેલંગાણાને બીજા રાઉન્ડમાં હરિયાણા અને ત્રીજા રાઉન્ડમાં મહારાષ્ટ્રના મહિલા ખેલાડીઓને હરાવ્યા હતા ચોથા રાઉન્ડમાં આંધ્રપ્રદેશ સામેની ચેસ મેચ ડ્રો થઈ હતી આમ વ્યક્તિગત મેચમાં શિવાની સુતરિયા પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી શિવાની સુતરિયાને ભારત સરકારના સિવિલ સર્વિસ કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ બોર્ડના કન્વીનર અતુલ મિશ્રાએ ગોલ્ડ મેડલ એનાયત કર્યો હતો ઉલ્લેખનીય છે કે શિવાની સુતરિયાએ રાષ્ટ્રીય કક્ષાએ ચેસ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે જે ગુજરાતની મહિલા ચેસ ટીમનો પ્રથમ ગોલ્ડ મેડલ છે અંકલેશ્વરના હવામહેલ પાસે હાઈવેની બાજુમાં યુવકની હત્યા થઈ હતી જેમાં એક આરોપીને પોલીસે ઝડપી પાડી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના હવામહેલને જોડતા માર્ગ પર ગત 24 માર્ચના રોજ સવારના અરસામાં હાઈવેની બાજુમાં આવેલ અવાવરુ જગ્યામાંથી મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના રાયસિંગપુર નવાનગર મુંડા ગામના અને હાલ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે ડ્રેનેજ પંપની બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા 30 વર્ષીય જયંતિલાલ રમણભાઈ તડવીનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો શહેર બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા 23 માર્ચના રોજ બે શખ્સો સાથે જયંતિ તડવીએ હવામહેલ તરફ જતા સીસીટીવીમાં નજરે પડ્યા હતા આ મામલામાં ભરૂચ એલસીબી અને બી ડિવિઝન પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ મેળવી તેના ફોટોગ્રાફ કાઢી આજુબાજુમાં ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી લોકોને પૂછપરછ શરૂ કરી હતી જેમાં એક શખ્સે ભરત લક્ષ્મણ ગોઝરિયા અને બીજો રાજુ લંગડો હોવાની ઓળખ થઈ હતી જે આધારે પોલીસે બંનેની શોધખોળ શરૂ કરતા પીરામણ પંપિંગ સ્ટેશન પાસેની ઝૂંપડપટ્ટીમાંથી મૂર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સાંસબંદર ગામના ભરત લક્ષ્મણ ગોઝરિયાને ઝડપી લીધો હતો અને તેની ઉલટ તપાસ કરતા 23 માર્ચ રાત્રિના સમયે જયંતિ તડવી સાથે ભરત ગોઝરિયા અને બીજો રાજુ નામના યુવક સાથે કોઈક કારણસર ઝઘડો થયો હતો જેથી બંને ભેગા મળીને નજીકમાં રહેલા પથ્થર વડે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે ભરત ગોઝરિયાની ધરપકડ કરી હતી તેમજ રાજુ નામના યુવકને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં શ્રીફળ વધેરવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
પંચમહાલ જિલ્લાના ચાંપાનેરમાં પાવાગઢ સ્થિત શ્રી મહાકાળી શક્તિપીઠમાંનું એક હિન્દુ તીર્થધામ છે, જેમાં કરોડો હિન્દુઓની આસ્થા ભાવના જોડાયેલી છે. મહાકાળી મંદિર સરકાર નિયંત્રણ હેઠળ છે. તાજેતરમાં માતાજીને ભાવિ માઈ ભક્તો દ્વારા મંદિરમાં છોલેલું શ્રીફળ પર પ્રતિબંધ તેમજ મંદિર ગર્ભગૃહથી દૂર માચી પાસે શ્રીફળ વધેરવા નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે, જેને કારણે ત્યાં દર્શને આવતા લાખો માઈ ભક્તોને હાલાકી ભોગવવી પડે છે. ટ્રસ્ટ જે મંદિરની વ્યવસ્થાના ભાગરૂપે પોતાને મંદિરના માલિક સમજી હિન્દુ પરંપરાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉપરોક્ત ટ્રસ્ટનો નિર્ણય કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારો અને દુઃખી કરનારો છે, તેવા આક્ષેપ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના ભરૂચ જિલ્લા મહામંત્રી જસવંતસિંહ ગોહિલના અધ્યક્ષતામાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પરંપરાને જીવંત રાખવાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં માતાજીના ભાવિક માઈ ભક્તો દ્વારા મંદિરમાં સોલેલો શ્રીફળ પ્રતિબંધ તેમજ મંદિર ગર્ભગૃહથી દૂર માછી પાસે શ્રીફળ વધારવાના નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયેલા છે, જેને કારણે દર્શને આવતા લાખો માઈ ભક્તોને હાલાકી ભોગવવી પડે છે. ટ્રસ્ટ જે મંદિરની વ્યવસ્થા ભાગરૂપે છે, ટ્રસ્ટને પોતાની મંદિરના માલિક સમજી હિન્દુ પરંપરાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉપરોક્ત ટ્રસ્ટનો નિર્ણય કરોડો હિન્દુઓને આસ્થાને ઠેસ પહોંચાડનારો અને દુઃખી કરનારો છે. આ નિર્ણયથી કરોડો હિન્દુઓની લાગણી દુભાય છે અને આ નિર્ણય હિન્દુ ધર્મ સાથે એક હિન્દુ ધર્મની આસ્થા સાથે એક ચેડા સમાન છે. તો આવા ઔરંગઝેબી ફતવા હિન્દુઓને મોગલ શાસનની યાદ અપાવે છે, માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આ નિર્ણયનો સખત વિરોધ કરીએ છીએ. અંકલેશ્વરના ગડખોલ સ્થિત યાત્રાધામ સિદ્ધેશ્વરી મંદિર ખાતે ચૈત્રી આઠમની ઉજવણી કરાઈ હતી. મંદિર ખાતે હવન તેમજ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ગડખોલ યાત્રાધામ સિદ્ધેશ્વરી માતાજી મંદિર ખાતે ચૈત્રી આઠમની ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. પ્રાચીનકાળમાં ઋષિમુનિ કપિલ અને યક્ષના પુત્રો દ્વારા તપ કરી માતાજીને રીઝવ્યા હતા. બાવન ગામના વિવિધ જ્ઞાતિના કુળદેવીમાં સિદ્ધેશ્વરી માતાજી છે. ગડખોલ ગામમાં ટેકરા પર બિરાજમાન સિદ્ધેશ્વરી માતાના સાનિધ્યમાં એક સમયે આ નદી વહેતી હતી એવા પ્રાચીન યાત્રાધામ સિદ્ધેશ્વરી મંદિર ખાતે ચૈત્રી આઠમનું વિશેષ મહત્વ છે. અહીં બાવન ગામના વિવિધ જ્ઞાતિજનો આઠમ નિમિત્તે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. તો ચૈત્રી આઠમ નિમિત્તે વિશેષ હવન તેમજ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ તેમજ વિશેષ પૂજામાં ભક્તોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. સિદ્ધેશ્વરી માતાજી મંદિર તેમજ શક્તિધામ ખાતે સવારથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળતો હતો. ને નવરાત્રો ચાલે છે ને આઠમ છે આજે. તો બાવન ગામની કુળદેવી છે ગડખોલ ગામમાં અંકલેશ્વર. આ માતાજી આમલીમાં આવેલા હતા અને પ્રગટ થયા હતા ને આ ચૈત્ર નવરાત્રની આઠમમાં ઘણું પબ્લિક થાય છે. અંકલેશ્વરના જૂના એસટી ડેપોમાં મહિલા શિક્ષિકાના પર્સમાંથી આઈફોનની ચોરી થઈ જવા પામી હતી. શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ઝઘડિયા ખાતે ચૈતાલીબેન સોલંકી ગત 27 માર્ચના રોજ શાળાએથી છૂટીને ઘરે જ જવા માટે અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે આવ્યા હતા, જ્યાં અંકલેશ્વર ઝઘડિયા જવાની બસ આવતા તેમાં બેસવા માટે ચડી રહ્યા હતા. તે દરમિયાન તેમના પર્સની ખુલ્લી ચેઇન હોવાથી મોબાઈલ ચોરે શિફ્તાપૂર્વક મોબાઈલ કાઢી ફરાર થઈ ગયો હતો. બસમાં બેસી ગયા બાદ તેમના પર્સમાં જોતા અંદરથી મોબાઈલ ચોરી થઈ ગયો હોવાનું માલુમ પડતા આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે 45,000 રૂપિયાની કિંમતના આઈફોનની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વરના ત્રણ ગામના સીમાડે અંડાળા ગામ ખાતે મહાકાળી માતાજીના આઠમના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી નવરાત્રી સાથે આઠમને અનુલક્ષીને માતાજીની પૂજા અર્ચનાનું અનેરું મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં ચૈત્રી આઠમ અને નવરાત્રી સૌથી મોટી ગણાય છે, ત્યારે અંકલેશ્વરના પ્રસિદ્ધ તીર્થ એવા અંડાળા કાંસિયા છાપરામળી ત્રણ ગામના સીમાડે આવેલ ટેકરાવાળા મહાકાળી માતાજીના તીર્થ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી તેમજ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 9:30 કલાકે મંદિર ખાતે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. બપોરે યજ્ઞમાં નાળિયેર હોમી યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અંકલેશ્વરના વિવિધ મંદિરમાં નવરાત્રની આઠમને અનુલક્ષીને હોમ હવન તેમજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક માઈ ભક્ત પરિવારે પોતાના ઘરમાં હવન કરી માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. વાગરા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે કંસાઈ નેરોલેક પેન્ટ સાયખાના સીએસઆર ફંડમાંથી અને વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહકારથી ટીબીના દર્દીને પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માન્ય વડાપ્રધાનના સંકલ્પ મુજબ 2025 સુધીમાં આપણે દેશને ટીબી મુક્ત બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં પહેલા ટીબીમાં સ્ક્રીનિંગ ઓછું થતું હતું
જે વધારી દેવામાં આવ્યું છે। હવે ટીબીના દર્દીઓની આસપાસ રહેતા વ્યક્તિઓની પણ તપાસ કરવામાં આવે છે, જેના થકી ટીબીનો વધતો રોગ અટકાવી શકાય। આ દર્દીઓને 6 માસ સુધી દવા આપવામાં આવે છે, સાથે પોષણયુક્ત કીટનું મહત્વ એટલા માટે વધી જાય છે કે દવા સાથે પોષણયુક્ત આહાર મળે તો દર્દી જલ્દીથી ટીબીમાંથી બહાર આવી જાય છે અને સમતોલ આહાર લઈ ટીબી સામે રક્ષણ મેળવી શકે છે, જે હેતુથી સદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ન્યુટ્રિશન કીટ વિતરણ છેલ્લા 6 મહિનાથી ચાલતું હતું। નવેમ્બર 2022 થી 47 ટીબીના દર્દીઓને આ કીટ આપવામાં આવતી હતી, જે ઘણા દર્દીને ટીબી સામે રક્ષણ મેળવવામાં મદદરૂપ હતું। આ 6 માસના કોર્સમાં ઘણા દર્દી ટીબીની બીમારીમાંથી બહાર આવી શક્યા છે, જ્યારે આ કાર્યક્રમમાં વાગરા તાલુકાના મામલતદાર વિદ્યુત ખેતાન, કનસાઈ નેરોલેક પેઇન્ટ્સના સાઇડ હેડ રાજેશ પટેલ, સિક્યુરિટી હેડ પરેશ પટેલ, જિલ્લા ટીબીના હેલ્થ ઓફિસર, તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર સિંહ, તાલુકાના મહામંત્રી હરેશભાઈ તેમજ વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ કિંજલભાઈ ચૌહાણ અને ધર્મેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે સાથે નેરોલેક પેઇન્ટ્સે અવેરનેસ પ્રોગ્રામ માટે 6 સ્કૂલમાં સ્ટુડન્ટ્સને એક અવેરનેસ અને સ્ક્રીનિંગ પ્રોગ્રામ પૂરો કર્યો આ મહિનામાં। તેની સાથે સાથે 2 ગામમાં અમે જઈને ત્યાં અવેરનેસ પ્રોગ્રામ સાથે સ્ક્રીનિંગ કર્યું, જેમાં અરાઉન્ડ 1700 જેટલા ગામના અલગ અલગ ગામના જે નાગરિકો છે એનો સમાવેશ થાય છે। તો નેરોલેક પેઇન્ટ્સ 3 ડાયરેક્શનમાં ટીબી મુક્ત ભારત માટે કામ કરી રહ્યું છે। એક તો કીટ ડિસ્ટ્રીબ્યુશન, બીજું અવેરનેસ એન્ડ સ્ક્રીનિંગ પ્રોગ્રામ, અને ત્રીજો અમારા પ્લાન્ટની અંદર રહેલા અમારા જે એમ્પ્લોય છે તેમને અવેરનેસ આપવી। સો આ પ્રોગ્રામ અમે આગળ પણ કન્ટિન્યુ કરીશું અને અમે કોન્ફિડન્ટ છીએ કે ટીબી મુક્ત ભારતના અભિયાનમાં અમારો જે વાગરા ડિસ્ટ્રિક્ટ વાગરા તાલુકા એટલે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટનું વાગરા તાલુકા સૌથી પહેલાં ટીબી મુક્ત ભારત બને, ભારત ટીબી મુક્ત ભારતના અભિયાનમાં સૌથી પહેલાં આવે એ સાથે આપ સૌનો નમસ્કાર। માંગરોળ તાલુકા નાનીપારડી ગામ ખાતે GIPCL રચિત ડીપ ટ્રસ્ટ નાની નરોલી આયોજિત અને પશુ દવાખાના માંગરોળના સંયુક્ત ઉપક્રમે પશુ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો। પશુ નિદાન અને સારવાર કેમ્પની નાનીપારડી ગામમાં તાલુકા પંચાયતના સભ્ય મીનાબેન જયચંદભાઈ વસાવાએ સૌપ્રથમ ગૌમાતાની પૂજા કરી કેમ્પની શરૂઆત કરી હતી। આ કેમ્પમાં જિલ્લા પંચાયત સુરત સંચાલિત માંગરોળ તાલુકાના નિષ્ણાત વેટરનરી સર્જન ડોક્ટર HJ કાવાણી અને તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો, તથા નાનીપારડી ગામના સરપંચ જિજ્ઞેશભાઈ જયચંદ વસાવા, દૂધ ઉત્પાદક મંડળી નાનીપારડીના પ્રમુખ જયચંદભાઈ હીરાભાઈ વસાવા અને ગામના વડીલ હાજર રહ્યા હતા। GIPCL રચિત ડીપ ટ્રસ્ટ નાની નારોલી તરફથી CEO NR પરમાર, જૈનની સોમૈયા તથા તેમની ટીમ દ્વારા સદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પશુ નિદાન અને સારવાર કેમ્પમાં નાની પારડી ગામના પશુપાલકોએ પોતાના પશુ સારવાર તેમજ દવા લેવા માટે હાજર રહ્યા હતા, જેમાં પશુઓને રસીકરણ, ખસીકરણ, પશુ વંધ્યત્વ નિવારણ, પશુ રોગ સારવાર વગેરેની નિઃશુલ્ક સારવાર સુરતના જિલ્લાના નિષ્ણાત વેટરનરી ડોક્ટરો દ્વારા 433 પશુઓની સારવાર કરી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણના બહાને 16 રાજ્યોના લોકો સાથે કરોડોની ઠગાઈ કરી સુરતથી 6 ભેજા બાજુની ભરૂચ પોલીસે પડ્યા। અંકલેશ્વરના વેપારીએ રૂપિયા 37.61 લાખ ગુમાવ્યો। ભેજાબાદ ટોટકીનું દુબઈ કનેક્શન પણ ખુલ્યું। મહાઠક કિરણ પટેલની પત્ની માલિની પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરી। ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાના આક્ષેપો બાદ નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાને પત્ર લખી જાહેરમાં ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો। ભરૂચની દીકરી શિવાની સુતરિયા રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી, ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ ચેસ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો। અંકલેશ્વરના હવામહેલ પાસે હાઈવેની બાજુમાં યુવકની થયેલ હત્યામાં એક ઝડપાયો, એક વોન્ટેડ। મૃતક જયંતિ તડવીની હત્યા તેના 2 મિત્રોએ કરી હતી। ત્રણેય વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતાં પથ્થર મારી હત્યા કરી। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।